हेलो फ्रेंड्स, मैं तरुण परमार, असिस्टंट लोको पायलट इंडियन रेलवे स्टडी विथ माय चैनल में तमारु स्वागत करूँ छूँ। आज आप बात करूँ रेलवे में जो नवी भर्ती आई है एना विषे। तो लायकात 10 पास से 10 पास पर जगह है और ITI पास पर जगह है, तो संपूर्ण माहिती मैं तमने आ वीडियो में आपीश। तो चलो वीडियो शुरू करिए। एनी पहला आज क्वेश्चन जो लीए, रीजनिंग क्वेश्चन है मीणबत्ती तो मीण तो कागड़ तो खाली जगह। ऑप्शन है पस्ती, बीजो ऑप्शन है चौपड़ी, तीजो ऑप्शन है वृक्ष और चौथो ऑप्शन है लखवू। तो तुम साचो जवाब कमेंट बॉक्स में जणावी सको। मीणबत्ती तो मीण तो कागड़ तो खाली जगह। लास्ट वीडियो आपणो क्वेश्चन हतो कि गांधीजी साबरमती आश्रम क्या आव्यो छे। तलाटी कम मंत्री 2015 में क्वेश्चन पूछवामां आव्यो हतो। 439 कैंडिडेट वोट आया है, 90% कैंडिडेट साचा जवाब आया है अमदावाद आनो साचो जवाब है। तो गांधीजी जो साबरमती आश्रम है ये अमदावाद में आवेलो है। तो तमे अहीं जोई शको छो इंडियन रेलवे बराबर बनारस लोकोमोटिव वर्क्स वाराणसी में आ भर्ती आपवामां आवेली छे। नोटिफिकेशन नंबर 44मी बेच अने लास्ट डेट ऑफ रिसिप्ट ऑफ ऑनलाइन एप्लिकेशन की बात करिए तो 15 फेब्रुआरी 2021 16:45 सुधी तमे आ भर्ती में एप्लाय करी शको छो। अने आ जे भर्ती छे एप्रेंटिस माटेनी भर्ती छे। तो एप्रेंटिस नी भर्ती छे एम करीने वीडियो बंद ना करी देता हूँ तमने कहूँ छूँ कि जो तमे रेलवे में एप्रेंटिस करशो तो 50% चांस तमारा वधी जाय छे रेलवे में जॉब लागवाना। बराबर, मैं पण रेलवे में छूँ तमने खबर ज छे। तो रेलवे में तमे एप्रेंटिस करेली होय त्यारे जो रेलवे नी भर्ती आवे त्यारे तमारुं रेलवे नुं जे एप्रेंटिस नुं जे मेरिट छे ए अलग होय छे। बराबर, जे एप्रेंटिस करेली होय छे एमनी परीक्षा सेम ज होय छे, परंतु मेरिट एमनुं अलग छे, एमनी जग्याओ अलग होय छे અને એના આધારે એમનું સિલેક્શન થાય છે। તો જે એપ્રેન્ટિસ કરેલા છે એમના માટે અલગ જગ્યાઓ રિઝર્વેશન રાખેલું હોય છે અને એમનું મેરિટ બહુ ઓછું રહેતું હોય છે, તેથી નોકરી લાગવાના ચાન્સ વધી જાય છે। એટલા માટે એપ્રેન્ટિસની ભરતી આવે રેલવેમાં તો ચોક્કસ તમારે એપ્લાય કરવું જોઈએ। તો હવે અહીંયા જોઈ લઈએ જગ્યા કેટલી છે। તો 44 બેચમાં ITI અને નોન ITI માટે જગ્યા છે, એમાં ટોટલ 374 જગ્યા છે। ITI માટે 300 જગ્યા અને 74 જગ્યા નોન ITI એટલે કે 10 પાસ પર રાખવામાં આવેલ છે। અહીંયા રેલવે રિક્રુટમેન્ટ બોર્ડનો લેટર નંબર અને એ બધી માહિતી આપવામાં આવી છે। આપણે સૌથી પહેલાં હવે જોઈ લઈએ વેકેન્સી ટેબલ। તો નંબર ઓફ સીટ, તો ટ્રેડ છે પહેલો ફિટર, તો ફિટર માટે SC માં 16, ST માં 8, OBC માં 29, EWS માં 11, UR માં 43 અને એમ કરીને ટૂલ કુલ 107 જગ્યા છે। કાર્પેન્ટરની વાત કરીએ તો એમાં કુલ અહીંયા તમે જોઈ શકો છો 3 જગ્યા છે। પેન્ટરમાં 7 જગ્યા છે, મશિનિસ્ટમાં 67 જગ્યા છે, 5મા નંબર પર છે વેલ્ડર, તો વેલ્ડરમાં 45 જગ્યા છે, ઇલેક્ટ્રિશિયનમાં તમે જોઈ શકો છો ઇલેક્ટ્રિશિયનમાં 71 જગ્યા છે। બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો 71 અહીંયા જગ્યા છે અને ટોટલ વાત કરીએ તો 45, 22, 81, 30 ને જનરલમાં 122 એમ કરીને 300 જગ્યા આમાં ITIના કેન્ડિડેટ માટે રાખવામાં આવેલ છે। હવે ડિટેલ્સ ઓફ નોન ITI સીટ, બરાબર જે ITI વગરની જે સીટ છે એમાં વાત કરીએ તો ફિટરમાં 30 જગ્યા, કાર્પેન્ટરમાં જગ્યા નથી, પેન્ટરમાં જગ્યા નથી, મશિનિસ્ટમાં 15 જગ્યા, વેલ્ડરમાં 11 જગ્યા અને ઇલેક્ટ્રિશિયનમાં 18 જગ્યા રાખવામાં આવેલ છે। બરાબર, અને ટોટલ આમાં 74 જગ્યા આ ભરતીમાં રાખવામાં આવેલ છે। આ ભરતી ગુજરાતમાં નથી, વારાણસીમાં છે, પણ એવું ના વિચારવાનું હોય, નોકરી બરાબર ઘરે જ તો મળવાની નથી, દૂર તો નોકરી કરવા જવું જ પડશે। આ ભલે એપ્રેન્ટિસ છે પણ એપ્રેન્ટિસને પણ તમે નોકરી જ સમજો। રેલવેની એપ્રેન્ટિસ કરવાનો આ જ ફાયદો છે કે જોબ વખતે તમારા ભરતી વખતે બરાબર ચાન્સ ખૂબ જ વધી જાય છે, અલગથી આ એપ્રેન્ટિસ કરેલા કેન્ડિડેટનું મેરિટ બનાવવામાં આવે છે। વારાણસીમાં છે તો પણ એ તમે આમાં એપ્લાય કરી દેજો। બરાબર, તો અહીંયા બીજા બધા પોઈન્ટ આપવામાં આવેલા છે, આપણે ઇમ્પોર્ટન્ટ જે પોઈન્ટ હોય એની પર જ ધ્યાન આપીશું। તો સૌથી પહેલાં તો આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરી લઈએ કે આમાં કયા કયા કેન્ડિડેટ બરાબર કઈ રીતના એપ્લાય કરી શકે છે। એની પહેલાં એક બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે મેં તમને અહીંયા સમજાવી દઉં છું કે બિફોર ધ ટ્રેનિંગ ઓફ ધ કેન્ડિડેટ ઇનિશિએટેડ હી હેઝ ટુ ગેટ રજિસ્ટ્રેશન નંબર ફોર્મ રિજિયનલ અથવા તો ડાયરેક્ટર ઓફ એપ્રન્ટિસ એક્ટ ટ્રેનિંગ વેબસાઇટ છે www.apprenticeship.gov.in। બરાબર, તો આની પર તમારે રજિસ્ટ્રેશન કરી દેવાનું છે અને રજિસ્ટ્રેશન નંબર લઈ લેવાનો છે। હવે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ફોર નોન ITI મતલબ કે જેને ITI નથી માંગવામાં આવ્યું, તો કેન્ડિડેટ મસ્ટ હેવ પાસ 10th ક્લાસ એક્ઝામિનેશન એટલે કે 10 પાસ સિમ્પલી આમાં માંગવામાં આવેલ છે અને 10મામાં મિનિમમ 50% માર્ક્સ તમારા હોવા જોઈએ અને 15/1/2021 સુધીમાં બરાબર આ રેફરન્સ ડેટ સુધીમાં તમારું જે 10મું પાસ થઈ ગયેલું હોવું જોઈએ। ફોર ITI કેન્ડિડેટની વાત કરીએ તો 10 પાસ તો હોવા જોઈએ, 10મામાં 50% માર્ક્સ પણ હોવા જોઈએ અને મસ્ટ હેવ ITI ઇન ધ રિલેવન્ટ ટ્રેડ મતલબ કે ફિટર હોય તો ફિટર, ઇલેક્ટ્રિશિયન હોય તો ઇલેક્ટ્રિશિયન, એમાં આઈ
કરેલું હોવું જોઈએ. કેન્ડિડેટ શુડ હેવ પાસ ધ પ્રિસ્ક્રાઇબ ક્વોલિફિકેશન બિફોર ધ ડેટ ઓફ ધ નોટિફિકેશન. તો આ જે નોટિફિકેશન છે એની ડેટ એટલે કે 15/1/2021 પહેલા તમારું દસમું અને આઈટીઆઈ બંને પૂરું થયેલું હોવું જોઈએ. કન્ફ્યુઝ ના થતા, બે પ્રકારની જગ્યા છે, નોન આઈટીઆઈમાં સિમ્પલી 10 પાસ અને ફોર આઈટીઆઈમાં આઈટીઆઈ કરેલું હોવું જોઈએ, બરાબર. તો નો વેટેજ વિલ બી ગિવન ફોર ધ હાયર. તો જે વધારે તમે ભણેલા હશો તો એનું કોઈ વેટેજ આપવામાં આવે નહીં, મતલબ કે દસમાનું તો દસમાનું જ, બારમાના કે કોલેજના એ બધા પર્સન્ટેજ ગણવામાં આવે નહીં, એવો પોઈન્ટ અહીંયા કહેવામાં આવેલો છે. રિલેક્સેશનની વાત કરીએ તો રિલેક્સેશન પણ આપવામાં આવે છે, જેમ કે એસસી એસટીને 5 વર્ષ, ઓબીસીને 3 વર્ષ, ફિઝિકલી હેન્ડીકેપ યુઆર હોય તો 10, એસસી એસટી હોય તો 15 ને ઓબીસીને 13 વર્ષનું રિલેક્સેશન આપવામાં આવે છે. અહીંયા ફિઝિકલ સ્ટાન્ડર્ડ વિશે પણ વાત કરવામાં આવેલી છે, બરાબર. તો એ પણ તમે આ પીડીએફ તમારે જોઈતી હોય તો નીચે આપણે ટેલિગ્રામ ચેનલ લિંક છે ત્યાંથી મળી જશે, નીચે વોટ્સઅપનો પણ ગ્રુપ છે ત્યાંથી પણ તમને આ મળી જશે. તો કોઈ પણ જગ્યાએથી તમે આ બરાબર પીડીએફ લઈને ડિટેલમાં આનો અભ્યાસ કરી શકો છો, અને ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો, મેં તમને ચોક્કસ બરાબર જવાબ એનો આપીશ, આપણે કોમેન્ટનો આન્સર આપીએ છીએ. સ્ટાઇપનની વાત કરીએ તો સ્ટાઇપન વિલ બી પેડ એઝ ધ રેલવે બોર્ડ ઇન્સ્ટ્રક્શન, તો જે રેલવેના જે રૂલ્સ છે એ પ્રમાણે, બરાબર. તો 7,000 થી 9,000ની વચ્ચે તમે આનું સ્ટાઇપન સમજી શકો છો. 10 પાસને આઈટીઆઈ પાસ પર છે એટલા માટે 7-8 હજારની આસપાસ હશે. હવે એપ્લિકેશન ફીની વાત કરીએ તો એપ્લિકેશન ફી અહીંયા છે 100 રૂપિયા. કેન્ડિડેટ હેવ ટુ રજિસ્ટર અને મેક ઓનલાઈન પેમેન્ટ, બરાબર. તો 17 ફેબ્રુઆરી 2021 પહેલાં આમાં તમારે ફી પણ ભરી દેવાની છે અને રજિસ્ટ્રેશન પણ કરી દેવાનું છે. આમાં તમે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ પણ જે પેમેન્ટ છે એ કરી શકો છો. અને ફી ઇઝ નોટ રિફંડેબલ, તો નથી રિફંડેબલ નથી. અને નો ફી ઇઝ રિક્વાયર્ડ, તો એસસી એસટી ને પીએચ અને વુમન કેન્ડિડેટ, બરાબર, આમને ફી ભરવાની નથી. તો એસસી એસટી પીએચ અને જે વુમન કેન્ડિડેટ છે એમને ફી ભરવાની નથી. તો એક્સેપ્ટ એસટી એસટી પીડબ્લ્યુ ને ફીમેલ કેન્ડિડેટ ઇફ ધ કેન્ડિડેટ હેવ નોટ સબમિટેડ ધ, બરાબર, મતલબ કે ફી નહીં ભરી હોય તો ફોર્મ રિજેક્ટ થશે, એવો પોઈન્ટ કહેવામાં આવેલો છે. લાસ્ટ ડેટની વાત આપણે આગળ પણ થઈ ગઈ, 15/2021 અને લાસ્ટ ડેટ રાખવામાં આવેલ છે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન રિગાર્ડિંગ એપ્લિકેશન, તો ઓનલી સિંગલ ઓનલાઈન એપ્લિકેશન આઈટીઆઈ ને અથવા તો નોન આઈટીઆઈ, તો તમે કાં તો આઈટીઆઈમાં એપ્લાય કરી શકો છો અથવા તો નોન આઈટીઆઈમાં એપ્લાય કરી શકો છો. હેઝ ટુ સબમિટેડ થ્રુ ધ લિંક, બરાબર. લિંક નોટિફિકેશન નંબર અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપવામાં આવેલી છે, અથવા તો બરાબર અહીંયા જે ઓફિશિયલ વેબસાઇટ છે, ઓફિશિયલ વેબસાઇટ તમે અહીંયા જોઈ શકો છો, એ મેં તમને અહીંયા બતાવી દઉં છું. www.blw.indianrailway.gov.in એ વેબસાઇટ પર જવાનું છે, અથવા તો www.blwact, બરાબર, એપ્રન્ટિસ, blwactapprentice.in, તો આ વેબસાઇટ પર જઈને તમે આમાં ફોર્મ ભરી શકો છો, બરાબર. તો ગૂગલ પર સર્ચ કરી લેશો blw.indianrailway તો પણ મળી જશે, અને અહીંયા જોઈને પણ તમે ટાઈપ કરીને એમાં એપ્લાય કરી શકો છો. કમ્પ્યુટરવાળા ત્યાં બરાબર સાયબર કાફેમાં જ ફોર્મ ભરાઈ દેશો તો સારું રહેશે. બીજા બધા પોઈન્ટ અહીંયા આપવામાં આવેલા છે ફોર્મ ભરવા રિલેટેડ, તો કંઈ ક્વેરી હોય તો તમે જોઈ લેજો. બાકી મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.